अस्सलामु अलैकुम। धोरण 12 विषयनामाना मूल तत्व भाग 2 प्रकरण 1 शेर मूड़ीना हिसाबों। विद्यार्थिनी मित्रों, आ प्रकरण में आपणे सैद्धांतिक समझ एटले के थियरिकल पॉइंट समझ्या। हवे आजे आपणे शेर मूड़ीने लगता व्यवहारों अने तेनी हिसाबी असरो कई रीते आपवानी होय छे, एटले के चोपड़ामां तेनी नोंध कई रीते करवानी होय छे तेना विशे अभ्यास करीशुं। तो शेर मूड़ीने लगता व्यवहारों में सौ प्रथम ज्यारे कंपनी द्वारा शेर अरजी मंगावामां आवे त्यारे कंपनीए जे बैंक में एटले के शेड्यूल बैंक के मर्चेंट बैंक में खातुं खोलावेलुं होय तेमां सर्वप्रथम शेर खरीदनार बैंक में अरजी करशे, तेमां तेनी साथे चेक के ड्राफ्ट द्वारा नाणा भरशे। એટલે સૌથી પહેલાં જ્યારે કંપનીને અરજી મળે છે તે અરજી વખતે સાથે સાથે નાણાં મળે છે, તો હિસાબી ચોપડે આમનોન કરવાની હોય ત્યારે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે, કારણ કે બેંક લેનાર બને છે બેંક ખાતાને, વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે છે, લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે, તો બેંક લેનાર બને છે એટલે બેંક ખાતે ઉધાર, તેમજ તે રકમ કોના પેટે મળી છે તો શેર અરજી પેટે મળી છે એટલે શેર અરજીનું ખાતું જમા થશે। ત્યારબાદ તેની સાથે સાથે બીજી આમનોંધ પણ કરેલી હોય છે। બીજી આમનોંધમાં શું લખવાનું હોય તો જે શેર અરજીનું ખાતું ખોલ્યું છે આપણે તે ટેમ્પરરી ખોલેલું છે, તે અરજીનું ખાતું બંધ કરવું પડશે। અહીંયા શેર અરજીનું ખાતું જમા કર્યું છે તેને બંધ કરવા માટે ઉધાર કરવું પડશે, તો બહાર પાડેલા શેર કરતાં વધારે શેર માટે અરજીઓ આવે ત્યારે વધારાની શેર અરજી અરજદારોને પરત કરવામાં આવે અને બાકીની જે શેર હોય તે મંજૂર કરવામાં આવશે, તો એ રીતે શેર અરજીનું ખાતું બંધ થશે। તો શેર અરજીમાં જેટલી અરજીઓ આપણે બહાર પાડી હોય તેટલી જ અરજીઓ મંજૂર કરી શકાય। વધારાની શેર અરજી ના મંજૂર કરવા માટે આમનોંધ લખાશે શેર અરજી ખાતે ઉધાર તે બેંક ખાતે, કારણ કે અહીંયા બેંક આપનાર બને છે। તો બાબત જે લખાશે ના મંજૂર કરેલ શેર પર શેર દીઠ લેખે જેટલા રૂપિયા હોય તે અરજીના નાણાં પરત કર્યા તેના નિયમ તમે આગળ થિયરીમાં સમજી ચૂક્યા છો કે વધારાની અરજી આવે તો એ અરજીઓ નામંજૂર કરવી પડે અને તેના નાણાં શેર અરજી કરનારને પરત કરવા પડશે। તો અહીંયા બેંક આપનાર બને છે એટલે બેંકનું ખાતું જમા થશે અને અરજીનું ખાતું બંધ કરવા માટે અરજી ખાતું ઉધાર થશે। તેની સાથે સાથે જેટલી અરજીઓ મંજૂર કરી છે તે મંજૂરીની આમનોંધ કઈ રીતે થશે, તો તે આમનોંધ તમને પાના નંબર 10 ઉપર આપેલ છે। પાના નંબર 10 પર પ્રથમ આમનોંધ છે શેર અરજી ખાતે ઉધાર। અહીંયા શેર અરજીમાં જેટલા શેર મંજૂર કરવાના છે તેની રકમ દર્શાવવાની રહેશે અને તે રકમ શેર મૂડી ખાતે લઈ જવામાં આવશે। આપણે જાણીએ છીએ કે શેર મૂડી શું છે, તો નાના નાના શેર દ્વારા જે મોટું ભંડોળ ભેગું થાય છે તેને શેર મૂડી કહેવામાં આવે છે। તો અરજી ખાતાની રકમ હોય કે મંજૂરીની રકમ હોય કે હપ્તાઓની રકમ હોય તે તમામને શેર મૂડી ખાતે લઈ જવું પડે। અહીં ફક્ત અરજીની રકમ છે તો અરજીની રકમને આપણે મૂડી ખાતે લઈ જઈશું, એટલે શેર અરજીની રકમમાંથી એક તો મૂડી ખાતે લઈ જવાની રકમ મૂડી ખાતે લઈ જવાશે અને વધારાની રકમ બેંક ખાતે પરત કરવામાં આવશે એટલે બેંક ખાતું જમા થશે। તમે ઈચ્છો તો આ બંને આમનોંધ સંયુક્ત રીતે પણ કરી શકો। અહીંયા શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે, શેર મૂડી ખાતે જેટલી રકમ લઈ જવાની થાય તે લખવાની અને તેની સાથે લખાશે તે બેંક ખાતે જે વધારાની અરજી હોય તે પરત કરવાની છે તેની રકમ, તો તે રકમ તમારે અહીંયા દર્શાવવી પડે। ત્યારબાદ બીજો સ્ટેપ આવે છે મંજૂરીનો। અહીંયા 3 કે 4 સ્ટેપ હોઈ શકે। પ્રથમ તો અરજી વખતે નાણાં મંગાવવામાં આવશે। કેટલીક વાર એવું બને કે અરજી વખતે સંપૂર્ણ રકમ મંગાવી લેવામાં આવે છે એટલે પૂરેપૂરી રકમ મંગાવી લેવાતી હોય તો અરજી વખતે જ બધા નાણાં મળી જાય છે, એટલે બે જ આમનોંધ કરવાની રહે, એક તો તમારી બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે અને બીજી આવશે સંયુક્ત આમનોંધ કરો તો સંયુક્ત અને અલગ કરો તો અલગ શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે, જો વધારાની અરજી હોય તો જ તે બેંક ખાતે આવશે।
ધારો કે શેર અરજી બાદ મંજૂરીમાં પણ નાણાં મંગાવ્યા છે, એટલે કે ટુકડે ટુકડે રકમ મંગાવી છે, તો તે વખતે મંજૂરીની રકમ પ્રથમ મંગાવી પડશે અને ત્યારબાદ મળશે. અરજી વખતે ફક્ત એક જ વાર એવું થાય છે કે સૌથી પહેલાં રકમ મળી જાય છે, એટલે કે બેંક ખાતેવાળી આમનોંધ પહેલી કરવી પડે અને પછી તેને મૂડી ખાતે લઈ જવાય. પરંતુ ત્યારબાદ મંજૂરી વખતે અને હપ્તા વખતે સર્વપ્રથમ જે રકમ લેણી થાય છે તો તેનું ખાતું ઉધાર કરવામાં આવે છે અને શેરમૂડીનું ખાતું જમા કરવામાં આવે છે, અને પછી એના પછીની આમદનમાં જેટલી રકમ મળે તે બેંક ખાતે ઉધાર, તે જે તે ખાતે મંજૂરી હોય તો મંજૂરી ખાતે, હપ્તા હોય તો હપ્તા ખાતે, એ રીતે આમદન તમારે કરવાની હોય છે. તો સર્વપ્રથમ શેર મંજૂરી વખતે કઈ આમદન કરવાની છે, તો શેર મંજૂરીના નાણાં લેણા થાય છે. શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે, મૂડી એક ભંડોળ છે એટલે ભંડોળોનું ખાતું હંમેશા જમા થાય છે, તો શેર મૂડીનું ખાતું જમા થશે. જેટલા નાણાં મંગાવીએ તેટલી રકમ તમારે અહીંયા લખવાની રહેશે. ત્યારબાદ એ મંજૂરીના કેટલા નાણાં મળ્યા તે બેંક ખાતે દર્શાવવાના રહેશે. કેટલીક વાર એવું બને છે કે પૂરેપૂરી રકમ મળી જાય છે મંજૂરીને, કેટલીક વાર એવું બને છે કે તેમાંથી અમુક રકમ મળતી નથી, તો તે સમયે તમારે મળવાના બાકી હપ્તા ખાતે બતાવવું પડશે. તેનો અભ્યાસ હવે પછી કરીશું. પ્રથમ સામાન્ય આમદન જેટલી છે તે આપણે જોઈ લઈશું. તો જ્યારે નાણાં મળે છે ત્યારે બેંક ખાતે ઉધાર, કારણ કે બેંક લેનાર થાય છે. આ નાણાં કોના મળ્યા છે તો મંજૂરીના છે. એમ પણ શેર મંજૂરીનું ખાતું ઉપર ઉધાર કરીને ચાલુ કર્યું હતું, તેને જમા કરીને બંધ કરી દેવાનું હોય છે. હવે પછી મંજૂરીનું ખાતું ચાલુ રહેશે નહીં. ત્રીજું આવશે હપ્તાનું ખાતું. હપ્તામાં એક હપ્તામાં પણ રકમ મંગાવી શકાય છે, એકથી વધુ હપ્તા પણ કરી શકાય છે. ધારો કે પ્રથમ હપ્તામાં મંગાવવામાં આવે, એક જ હપ્તામાં મંગાવવામાં આવે તો શેર હપ્તા ખાતે ઉધાર, અથવા જો પ્રથમ અને બે હપ્તા બીજો હપ્તો એવી રીતના કર્યું હોય તો જેટલા હપ્તા હોય તે બધાનું નામ લખવું પડે. જ્યારે હપ્તાની રકમ મંગાવવાની થાય ત્યારે શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. શેર મૂડી ખાતું ભંડોળનું ખાતું છે એટલે જમા કરવાનું છે, અને હપ્તા પેટે રકમ લેણી થાય છે એટલે તેનું ખાતું ઉધાર કરવાનું હોય. ત્યારબાદ બીજી આમ નોંધ થશે, જેટલા નાણાં મળ્યા તેની બેંક ખાતે ઉધાર, તે શેર પ્રથમ હપ્તા ખાતે. એ રીતે ધારો કે બીજો હપ્તો હોય તો શેરના બીજા હપ્તા ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. બેંક ખાતે ઉધાર, તે શેરના બીજા હપ્તા ખાતે. ત્રીજો હપ્તો હોય તો શેર ત્રીજા હપ્તા ખાતે, તે શેર મૂડી ખાતે. બેંક ખાતે, તે શેર ત્રીજા હપ્તા ખાતે. એ રીતના જેટલા હપ્તા હોય તે તમામમાં પ્રથમ અહીંયા હપ્તા ખાતે, તે મૂડી ખાતે, અને બેંક ખાતે તે હપ્તા ખાતે. આ રીતે આમદન થશે. તમે જો ધ્યાન આપો તો તમને ખ્યાલ આવશે કે આ શેરના જે આમદન છે તો તેમાં પ્રથમ આમદનમાં બેંક ખાતે તે શેર અરજી ખાતે, બીજી આમદનમાં શેર અરજી ખાતે તે શેર મૂડી ખાતે. હવે આ બે આમદનને તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે. હવે ત્રીજી આમદનમાં જે આ બીજી આમદન છે તે પ્રથમ નંબર પર આવી જશે, અને પ્રથમ આમદન છે તે બીજા નંબર પર આવશે. એટલે અહીંયા શેર અરજી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે છે, તે રીતે અહીંયા આવશે પ્રથમ આમદનમાં બીજી આમદન, અને પ્રથમ ક્રમમાં શેર મંજૂરી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. અને પ્રથમ આમદન જે હતી બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતે, તેની જગ્યાએ હવે તેનો ક્રમ બદલાઈને બીજા નંબર પર આવી જશે, બેંક ખાતે ઉધાર, તે શેર મંજૂરી ખાતે. એ જ રીતના ફરીવાર બીજી આમદન જે છે શેર અરજી ખાતે, તે શેર મૂડી ખાતે, તેની જગ્યાએ હવે થઈ જશે શેર પ્રથમ હપ્તા ખાતે, તે શેર મૂડી ખાતે. એટલે પહેલી આમદન જે બે આમદન તમને આવડી ગઈ તો તમને બાકીની બધી આમદન આવડી જશે. ફક્ત બીજા નંબરની આમદન પ્રથમ ક્રમમાં અને પ્રથમ આમદન બીજા ક્રમમાં લેવાની રહેશે. હવે આપણે જોઈશું સ્વાધ્યાયનો દાખલા નંબર 5. દાખલા નંબર 5માં તમે જાણો જ છો કે જ્યારે પણ આપણે વ્યવહારો કરીએ છીએ, દાખલા ગણીએ છીએ, ત્યારે સર્વપ્રથમ તો તમારે એની રકમ ધ્યાનપૂર્વક વાંચવાની હોય છે. તો રકમ વાંચીએ, નડિયાદની વૈધ લિમિટેડ કંપનીએ રૂપિયા 10નો 1,07,50,000 ઇક્વિટી શેર નીચે મુજબ રકમ ચૂકવવાની શરતે બહાર પાડ્યા. કેટલા શેર બહાર પાડ્યા છે? 7,50,000. કેટલી રકમના? 10 રૂપિયા લેખે. તો એ તમારી માટે અગત્યનો મુદ્દો છે, તેને તમારે ધ્યાનમાં રાખવાનું છે. અહીં અરજી વખતે શેર દીઠ 3 રૂપિયા મંગાવ્યા છે, મંજૂરી વખતે શેર દીઠ 4 રૂપિયા મંગાવ્યા છે,
અને પ્રથમ અને છેલ્લા આપતા વખતે શેરડી 3 રૂપિયા મંગાવ્યા છે. તો અરજી વખતે 2 આમ નોંધ થશે, મંજૂરી વખતે 2 આમ નોંધ થશે અને પ્રથમ ને છેલ્લા આપતાની 2 આમ નોંધ, એમ કુલ 6 આમ નોંધ થશે. પરંતુ અરજી વખતે પ્રથમ નંબરની જે આમ નોંધ છે અને બીજા નંબરની આમ નોંધ છે તેના ક્રમ મંજૂરી અને પ્રથમ હપ્તામાં બદલાઈ જશે. બીજા નંબરની આમ નોંધ પહેલા નંબર પર, પહેલા નંબરની આમ નોંધ બીજા નંબર પર. ફરીવાર અહીંયા અરજીમાંથી પહેલા નંબરની આમ નોંધ બીજા નંબર પર અને બીજા નંબરની આમ નોંધ પહેલા નંબર પર, એ રીતે આવી જશે. ત્યારબાદ વાંચીએ, પૂરેપૂરી રકમ વાંચ્યા સિવાય કોઈ પણ દિવસ આમ નોંધ કરવી નહીં. એટલે દાખલાની રકમ પૂરી વાંચી લઈએ. કંપનીને 7,50,000 શેર માટે અરજીઓ મળી, મંગાવી હતી 7,50,000 ઇક્વિટી શેરની અરજીઓ, તેટલી જ અરજીઓ મળી છે. એટલે અહીંયા નામંજૂર કરવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. પૂરેપૂરી અરજીઓ મળી છે, વધુ પણ નથી અને ઓછી પણ નથી. જો વધુ અરજી હોય તો વધારાની અરજીઓ પરત કરવી પડશે, અને ઓછી અરજી હોય તો 90% છે કે નહીં તે જોવું પડશે. જેની તમે થિયરી લઘુભરણું અને અતિભરણુંમાં શીખી ગયા છો. 7,50,000 શેર માટે અરજીઓ મળી, જે બધી મંજૂર કરવામાં આવી. મંજૂરી વખતની તથા હપ્તા વખતે લેણી થતી રકમો યોગ્ય સમયે મંગાવવામાં આવી હતી, જે સમયસર પૂરેપૂરી મળી હતી. સમયસર પૂરેપૂરી મળી છે એટલે સીધે સીધી તમારે સામાન્ય આમનોંધ કરવાની છે. કંપનીના ચોપડે ઉપરયુક્ત વ્યવહારોની આમનોંધ પસાર કરો. તો આના ઉપરથી આપણે આમનોંધ લખીશું. હવે આ દાખલાની રકમ પરથી આપણે આમનોંધ કરીશું. પ્રથમ આમનોંધ તમે જાણો જ છો, અરજી વખતે નાણાં મળે છે તો તેની આમનોંધ કરવાની હોય છે. અહીંયા 7,50,000 અરજી મળી છે, 3 રૂપિયા લેખે નાણાં મળ્યા છે. તો પ્રથમ આમનોંધ થશે બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે બેંક લેનાર બને છે. અને ઇક્વિટી શેર અરજીના નાણાં મળ્યા છે, કેટલા નાણાં મળ્યા છે? તો 7,50,000 શેર અરજી પર 3 રૂપિયા લેખે નાણાં મળ્યા છે. તો એનો ગુણાકાર કરીને રકમ લખી દઈશું 22,50,000. ઉધાર અને ઇક્વિટી શેર અરજી ખાતે 22,50,000 જમા થશે. બાબત જે લખાશે શેર અરજીના નાણાં મળ્યા તેના. આ આમનોંધમાં તમે શેર અરજીની સંખ્યા અને રકમ પણ દર્શાવી શકો, અને અહીંયા બની શકે તો તમારે બ્રેકેટમાં 7,50,000 ગુણ્યા 3 રૂપિયા એ રીતે લખી દેવ, એટલે તમને ઇઝીલી તમે ગણતરી કરી શકશો. અથવા તો બીજી રીત એ છે કે તમે ગણતરી અલગથી દર્શાવો. જેમ કે અરજી વખતે અરજી કેટલી છે? તો 7,50,000 ગુણ્યા કેટલા નાણાં મંગાવ્યા છે? 3 રૂપિયા લેખે. તો તેનો ગુણાકાર કરીને તમે રકમ લખી દેવ 22,50,000 રૂપિયા. મંજૂરી વખતે 7,50,000 અરજીઓ મંજૂરી છે, તેની ઉપર 4 રૂપિયા લેખે રકમ મંગાવવામાં આવશે. ટોટલ થશે એનો ગુણાકાર 30,00,000 રૂપિયા. અને ત્રીજું છે હપ્તા વખતે, તો અરજી તો 7,50,000ની જ આવી છે, એટલે 7,50,000 શેર છે એની ઉપર 3 રૂપિયા લેખે નાણાં મંગાવવામાં આવશે. એટલે એનો ગુણાકાર કરીશું તો મંજૂર હપ્તા વખતે 22,50,000 રૂપિયા થશે. આ રીતે તમે એની ગણતરી અલગથી પણ બતાવી શકો, અથવા તો તમે બ્રેકેટમાં આમનોંધ સાથે જ બતાવી શકો. પ્રથમ આમનોંધ આપણે જોઈએ કે બેંકમાં નાણાં મળ્યા છે, બેંક લેનાર છે, એટલે બેંક ખાતે ઉધાર 7,50,000 ગુણ્યા 3 રૂપિયા 22,50,000 રૂપિયા ઉધાર. તે કોના નાણાં મળ્યા છે? તો ઇક્વિટી શેર અરજીના મળ્યા છે, એટલે તે ઇક્વિટી શેર અરજી ખાતે 22,50,000 જમા કર્યા. બાબત જે લખી છે અરજીના નાણાં મળ્યા તેના. હવે જે અરજીના નાણાં મળ્યા છે તેને મૂડી ખાતે લઈ જઈશું. તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 7,50,000 ગુણ્યા 3 રૂપિયા પૂરેપૂરા નાણાં મળ્યા છે, એટલે પૂરેપૂરી રકમ લખી દઈશું. અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે 22,50,000, કારણ કે મૂડી ખાતે તે રકમ લઈ જવી પડે. ત્યારબાદ હવે મંજૂરી વખતે 3 નંબરની આમનોંધમાં 2 નંબરની લેવાની અને 4 નંબરની આમનોંધમાં 1 નંબરની આમનોંધ લેવાની. એટલે કે પહેલી બીજી આમનોંધના ક્રમ બદલી દેવાના છે, બીજી આમનોંધને પ્રથમ ક્રમમાં, પણ અરજીની જગ્યાએ તમારે મંજૂરી શબ્દ વાપરવાનો છે. તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. કેટલા શેર છે? 7,50,000 છે, એની ઉપર 4 રૂપિયા લેખે નાણાં મંગાવ્યા. તેનો ગુણાકાર કરીએ તો 30,00,000 રૂપિયા થશે. આમનોંધ થશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 30,00,000 રૂપિયા
તે ઇક્વિટી શેર મૂડી ખાતે 30 લાખ બાબત જે લખાશે શેર મંજૂરીની રકમ લેણી થઈ તેના ત્યારબાદ મંગાવ્યા બાદ રકમ કેટલી મળે છે તો પૂરેપૂરી રકમ મળી ગઈ છે બેંક લેનાર છે એટલે બેંક ખાતે ઉધાર જ્યારે જ્યારે રકમ મંગાવવામાં આવશે ત્યારે ત્યારે અરજદારો અને શેર હોલ્ડરો ડાયરેક્ટ બેંકમાં નાણાં ભરશે એટલે બેંક લેનાર બનશે તો બેંક ખાતે ઉધાર પૂરેપૂરા નાણાં મળ્યા છે એટલે 7,50,000 પર 4 રૂપિયા લેખે 30 લાખ રૂપિયા પૂરેપૂરા મળી ગયા છે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે અહીંયા મંજૂરીનું ખાતું બંધ થઈ જશે ઉપર જે શરૂ કર્યું હતું તે અહીંયા બંધ થશે અહીંયા મંજૂરીનું ખાતું ઉધાર થયું હતું જમા કરીને તેને બંધ કરી દેવામાં આવશે એટલે હવે પછી મંજૂરીનું ખાતું ચાલુ રહેશે નહીં ફક્ત અને ફક્ત શેર મૂડીનું ખાતું ચાલુ રહેશે તો શેર મૂડીના ખાતે જેટલી રકમ હશે તે અરજીની રકમ મંજૂરીની રકમ ભેગી થઈ જશે એટલે એટલી રકમ શેર મૂડીમાં જમા થશે અહીંયા બેંક ખાતે ઉધાર તે મંજૂરીનું ખાતું બંધ કરીશું એટલે લખાશે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 30 લાખ રૂપિયા હવે શું કરવાનું છે તો પ્રથમ અને આખરી હપ્તા લેખમાં 3 રૂપિયા લેખે નાણાં મંગાવવાના છે આમ નોંધ થશે બીજા નંબરની પ્રથમ નંબર પર અરજીની જગ્યાએ પ્રથમ અને આખરી હપ્તો તો તમારે એ ધ્યાનમાં લેવાનું છે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર 7,50,000 શેર અરજી પર 3 રૂપિયા લેખે 22,50,000 રૂપિયા ઉધાર થશે તે ઇક્વિટી શેર મૂડી ખાતે કોના નાણાં મંગાવીએ છીએ શેર મૂડીના નાણાં મંગાવીએ છીએ પ્રથમ અને આખરી હપ્તા પેટે મંગાવીએ છીએ તો ઇક્વિટી શેર મૂડી ખાતે 22,50,000 આ રીતે પ્રથમ અને આખરી હપ્તાની રકમ લેણી થઈ તેના બાબત જે લખીશું હવે જ્યારે રકમ મંગાવી છે ત્યારબાદ મળે છે કેટલી તે રકમ તમારે બેંકમાં ડાયરેક્ટ જમા થશે બેંક લેનાર થશે તો તેની આમ નોંધ લખવાની છે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે પૂરેપૂરી રકમ મળી ગઈ છે એટલે 7,50,000 શેર પર 3 રૂપિયા લેખે પૂરેપૂરા મળી ગયા છે 22,50,000 ઉધાર અને 22,50,000 જમા અહીં પણ પ્રથમ અને આખરી હપ્તાનું ખાતું 5મી આમનોનમાં ઉધાર થયું હતું જેને 6મી આમનોનમાં જમા કરીને આપણે બંધ કરી દઈશું તો આ રીતે અહીંયા અરજીનું ખાતું શરૂ થયું અને બંધ થયું મંજૂરીનું ખાતું શરૂ થયું અને બંધ થયું તે રીતના ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તાનું ખાતું શરૂ થયું અને બંધ થઈ ગયું તો અરજી મંજૂરી અને હપ્તાના ખાતા બંધ થઈ જશે કયું ખાતું ચાલુ રહેશે તો ફક્ત અને ફક્ત શેર મૂડીનું ખાતું જે 2મી આમનોનમાં 3મી આમનોનમાં અને 5મી આમનોનમાં દર્શાવેલું છે તેનો કુલ સરવાળો શેર મૂડી ખાતે આવશે હવે જ્યારે આમનોન લખાઈ જાય ત્યારે નીચે તમારે કુલ સરવાળો કરવાનો હોય છે કુલ સરવાળો કરીશું તો થશે 1,50,00,000 રૂપિયા તમે સરવાળો કરીને જોઈ લેશું